હેલો સ્ટુડન્ટ વેલકમ ટુ ધી સેન્ટ થોમસ હાઈસ્કૂલ ઓનલાઈન ક્લાસીસ સ્ટાન્ડર્ડ ફિફ્થ સબ્જેક્ટ ગુજરાતી બાળકો આજે આપણે અહીં કદ્રુપુ બ તકડું જે વાર્તા છે એની એક્સરસાઇઝનો અભ્યાસ કરવાનો છે બાળકો અહીં એક એવી એક્સરસાઇઝ છે કે નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો કહો તો બાળકો અહીંથી મારે તમને પ્રશ્નો છે તેમના જવાબ તમારી પાસેથી લેવાના છે અને તમારે મને તમારું મંતવ્ય દર્શાવવાનું છે તો બાળકો એ અત્યારે પોસિબલ થશે નહીં માટે આપણે એ અત્યારે આ એક્ટિવિટી અત્યારે આપણે સ્કીપ કરીશું બરોબર છે તો એના પછીની એક્ટિવિટી છે રાજહંસ દોરતા શીખો તો બાળકો અહીં તમારે હંસ દોરતા શીખવાનું છે તો હંસને આપણે કેવી રીતે દોરીશું બાળકો તો બાળકો પહેલાં આપણે ગુજરાતીનો એકડો કરીશું તમને સરળ રીતે શીખવાડું તો આપણે ગુજરાતીનો એકડો કરીશું પછી એને અહીંથી વધારે આવી રીતે આમ કાઢીશું બરાબર છે પછી આ જે છે એકડો પૂરો થયો ત્યાંથી આપણે આવી રીતે હંસની પાંખો બનાવીશું પછી આવી રીતે આમ કરીશું અને આમ આવી રીતે આપણે હંસ બનાવી શકીએ બરાબર છે ને અને પછી અહીં આપણે એના પગ દોરી દઈએ પછી નીચે પાણી કરી દઈએ તો બની જશે હંસ બાળકો પહેલાં આપણે આવી રીતે આમ એકડો કરવાનો છે પછી આમ કાઢવાનું છે અને કરવાનો છે તો એવી રીતે બનશે હંસ શું બની જશે હંસ જો બરોબર છે ને પછી આમ આગળથી ચાંચ અને આંખ કરવાની છે તો બની જશે હંસ બરોબર છે તો એ એક્ટિવિટી તમે ઘરે કરજો અને આમાં કલર પણ પૂરજો સરસ લાગશે પછી એના પછીની એક્ટિવિટી છે નીચેના વિધાનો કોણ બોલી શકે તે લખો નીચેના વિધાનો કોણ બોલી શકે બરોબર આપણે અનુમાન લગાવવાનું છે કે આ વાક્ય તો વાર્તામાં આણે જ બોલ્યું હશે આ બોલી શકે તો અહીં પહેલું વાક્ય છે આ બતકડું જબરું દેખાય છે માતા ભલે તેને આપણી સાથે રમાડ રમાડવા કહે પણ આપણે તેને નહીં જ રમાડીએ બરોબર છે તો આ વાક્ય વાર્તામાં કોણ બોલ્યું હતું તો બાળકો આ વાક્ય વાર્તામાં બતકના બચ્ચા બોલ્યા હતા જે બતક માં હતી એના ચાર ઈંડાના ચાર બચ્ચા જે હતા એ માના ચાર બચ્ચા બોલ્યા હતા એટલે આપણે અહીં લખીશું કે બતકના બચ્ચા બરાબર તો બાળકોની લખેલી પીડીએફ ફાઇલ તમને મળી જશે એમાંથી તમે સાચા જવાબ લખી નાખજો તો આવશે બતકના બચ્ચા એના પછીનું બીજું છે બીજું વાક્ય છે આ બતક નથી લાગતું તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય આ બતક નથી લાગતું તેને લાંબો સમય ઝૂંપડીમાં ના રહેવા દેવાય તો આ કોણ બોલ્યું છે બાળકો તો બતક બચ્ચું જે હતું કદરૂપું બતકડું હતું એને ઝૂંપડીમાં રહેવા માટે કોણે એને જગ્યા આપી હતી તો કે વૃદ્ધ ડોસીમાં એમ બરોબર તો અહીં આવશે વૃદ્ધ ડોસીમાં બરોબર તો બીજામાં આવશે વૃદ્ધ ડોસીમાં બરોબર હા હવે ત્રીજું વાક્ય આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી તો આ વાક્ય કોણ બોલ્યું હશે તો કે મરઘીનું ટોળું આ વાક્ય કોણ બોલ્યું એવું લાગે મરઘીનું ટોળું એના પછીનું ચોથું છે હે ઈશ્વર મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી તો આ વાક્ય કોણ બોલ્યું હશે તો કે માતા બતક કોણ બોલ્યો હશે મારું બચ્ચું કોઈને કેમ નહીં ગમતું હોય એટલે આ વાક્ય માતા બતક જ બોલી શકે બરોબર છે પછી એના પછીનું વાક્ય છે બધા મને કેમ ધિક્કારે છે તો આ વાક્ય કોણ બોલ્યું હોય તો આ વાક્ય તો કદરુપુ બતક જ બોલી શકે કેમ બધા મને છે બરાબર તો અહીં આવશે કદ્રુપુ બતક બરોબર છે તો બાળકો આની લખેલી પીડીએફ ફાઇલ તમને મળી જશે તો એમાંથી તમે જોઈ અને તમારા ટેક્સબુક અને નોટબુક બંનેમાં લખી નાખજો બરોબર છે તો બસ બાળકો આજના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું બાય બાય